नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में आपनु हार्दिक स्वागत है। आजना वीडियो नी अंदर आपणे बंधारणीय समघटकता अने ई बंधारणीय समघटकता ना जुदा जुदा प्रकारों नी चर्चा करवाना छे। तो बंधारणीय समघटकता जे संयोजनोना रासायणिक सूत्र समान होय पण ई संयोजनोनी अंदर रासायणिक बंधनी रचना अलग अलग रीते थयेली होय। जे संयोजनोना रासायणिक सूत्रो समान होय पण एनी अंदर रासायणिक बंधनी रचना अलग अलग रीते थयेली होय तो एवा संकीर्ण संयोजनोने एकबीजाना बंधारणीय समघटको कहेवाय। अने घटना जे छे एने बंधारणीय समघटकता कहेवाय। बंधारणीय समघटकता एना जुदा जुदा चार एक प्रकार छे। एमानी पहली आवशे बंधनीय समघटकता। बीजी छे कोऑर्डिनेशन अथवा सवर्ग समघटक समघटकता। त्रीजी छे आयनीय समघटकता अने चौथी छे जलयोजन समघटकता। आ चारे चार समघटकतानी आजना वीडियोनी अंदर आपणे चर्चा करवाना छीए। एमां पहेली आवशे बंधनीय समघटकता। तो कि भाई आ बंधनीय समघटकता एटले केवी समघटकता? तो के संकीर्ण संयोजनो जे होय एनी अंदर कोई एक दंतीय लिगेंड आवेलो होय। आ एक दंतीय लिगेंडनी अंदर जुदा जुदा बे सवर्ग स्थळ निर्देश होय। એટલે લિગેન્ડ એક જ પણ એક જ લિગેન્ડની અંદર બે પરમાણુ એવા હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધની રચના કરે। જ્યારે સંકીર્ણ સંયોજનની અંદર એક દંતીય લિગેન્ડમાં બે અથવા બે કરતાં વધારે સવર્ગ સ્થળ નિર્દેશ હોય। लिगेंड एक ज पण एक ज लिगेंडनी अंदर बे सवर्ग स्थळ निर्देश होय। बे परमाणु एवा होय के जे इलेक्ट्रॉन युग्मनुं दान करीने सवर्ग सहसंयोजक बंध बनावी शकता होय तो तमने एनी अंदर बंधनीय समघटकता जोवा मळे। आ समघटकता एक दंतीय लिगेंड के जेमा एक करता वधु सवर्ग स्थळ निर्देश होय अथवा एक करता वधारे परमाणुओ सवर्ग सहसंयोजक बंध रचता होय त्यारे तमने आ बंधनीय समघटकता जोवा मळे। दाखला तरीके एनओ टू माइनस छे आ लिगेंड छे तो आ लिगेंडनी अंदर बे परमाणु एवा छे के जे इलेक्ट्रॉन युग्मनुं दान करी शके। નાઇટ્રોજનનો પરમાણુ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સંક્રાંતિ ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ રચી શકે અને એ જ એનો ટુમાં રહેલો ઓક્સિજનનો કોઈ એક પરમાણુ એ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સંક્રાંતિ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ રચે। ટૂંકમાં લિગેન્ડ એક જ છે પણ એક જ લિગેન્ડની અંદર બે પરમાણુઓ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સંકીર્ણ સંયોજનમાં સવર્ગ સહસંયોજક બંધથી જોડાય। જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એનો અર્થ કે ઈ સંકીર્ણ સંયોજનમાં આ લિગેન્ડ છે તો એને નાઇટ્રો બોલાય। અગાઉ આયુપીએસી નામકરણ વખતે એની ચર્ચા કરી હતી કે એનો ટુ એમાં બે સવર્ગ સ્થળ નિર્દેશ છે। જો નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ કરીને જોડાતો હોય તો એને નાઇટ્રો બોલવામાં આવે પણ ઓક્સિજન જો સવર્ગ સ્થળ નિર્દેશ હોય ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જોડાતો હોય તો એને આ પ્રમાણે લખાય ઓ એન ઓ અને તો એને બોલવામાં આવે નાઇટ્રાઇટો। ઋણ લિગેન્ડ હોય એટલે આપણે પાછળ ઓ નામનો પ્રત્યય તો લગાડીએ છીએ તો આને બોલીશું નાઇટ્રો આને બોલીશું નાઇટ્રાઇટો। લિગેન્ડ એક જ પણ એક જ લિગેન્ડની અંદર જુદા જુદા બે પરમાણુઓ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય
ટૂંકમાં નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે તો એવા લિગેનને આપણે નાઇટ્રો બોલીશું, અને એ જ NO2માં રહેલો ઓક્સિજન જો સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે હોય તો એને નાઇટ્રાઇટો બોલીશું. હવે જ્યારે NO2 એટલે નાઇટ્રો લિગેન્ડ તરીકે હોય તો એવા સંકીર્ણ સંયોજન એનો રંગ અલગ હોય, અને નાઇટ્રાઇટો કે જેમાં ઓક્સિજન સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે જોડાયેલો હોય તો એવા સંકીર્ણ સંયોજનના રંગ પણ અલગ હોય. ટૂંકમાં લિગેન્ડમાં રહેલો કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે એના આધારે સંકીર્ણ સંયોજનના રંગ બદલાય છે. તો નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે હોય તો એને નાઇટ્રો બોલીશું, ઓક્સિજન સવર્ગ સ્થળ નિર્દેશ હોય NO2માં તો એને નાઇટ્રાઇટો બોલીશું. દાખલા તરીકે આવું આપણી પાસે એક ઉદાહરણ છે, CO NO2 NH3 5, અને એ સંકીર્ણ ઉપર +2 ચાર્જ છે. તો આની અંદર સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે NO2 નો નાઇટ્રોજન પરમાણુ છે, એટલે આવા સંકીર્ણ સંયોજન નો રંગ પીળો બદામી હોય છે. ટૂંકમાં કયો પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે જોડાય છે સંકીર્ણમાં સવર્ગ સહસંયોજક બંધથી એના આધારે સંકીર્ણ સંયોજનનો રંગ બદલાય. પણ માની લો કે આના બદલે આવું હોય કે ભાઈ સંક્રાંતિ ધાતુ કોબાલ્ટ છે અને NO2 નો ઓક્સિજન જો સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે હોય, નામ તો બદલાય જ છે પણ સંકીર્ણ સંયોજનનો રંગ પણ બદલાય, તો જ્યારે નાઇટ્રાઇટો લિગેન્ડ તરીકે હોય ત્યારે એ સંકીર્ણ સંયોજન લાલ રંગ દર્શાવે છે. તો આવા સંકીર્ણ સંયોજનો કે જેમાં સવર્ગ સ્થળ નિર્દેશ હોય એવા પરમાણુના અનુસંધાને સંકીર્ણ સંયોજનોના રંગ બદલાય છે. તો આ પ્રકારની જે સમઘટકતા છે કે ભાઈ લિગેન્ડનો કયો પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે છે, તો એક જ લિગેન્ડમાં નાઇટ્રોજન પણ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે, ઓક્સિજન પણ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે, તો એવી સમઘટકતાને બંધનીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. આ સિવાય બીજું ઉદાહરણ, દાખલા તરીકે CrH2O5 SCN +2 અને એક આ એનું જ ઉદાહરણ ટૂંકમાં CNS- આવો જે લિગેન્ડ છે એ લિગેન્ડની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશ છે. જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય તો એ વખતે એ લિગેન્ડને આ પ્રમાણે લખવામાં આવે, પણ જો સલ્ફર રિયો એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો એને આ પ્રમાણે લખવામાં આવે. તો અહીંયા આ પ્રમાણે એટલે એનો અર્થ કે આમાં સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાવાળો પરમાણુ સલ્ફર છે, જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાવાળો પરમાણુ નાઇટ્રોજન છે. લિગેન્ડ એક જ છે પણ જુદા જુદા પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ રચે. તો જ્યારે SCN હોય લિગેન્ડ ત્યારે આપણે એને થાયોસાઇનેટો બોલીએ છીએ, પણ જો NCS એટલે નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે હોય તો આપણે એને આઇસોથાયોસાઇનેટો બોલીએ છીએ. ટૂંકમાં એક જ લિગેન્ડની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશ હોય, એક દંતીય લિગેન્ડ હોય અને એની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશ હોય ત્યારે આપણને એની અંદર આવી બંધનીય સમઘટકતા જોવા મળે. NO2 નો નાઇટ્રોજન જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો બોલીશું નાઇટ્રો, અને ઓક્સિજન જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો નાઇટ્રાઇટો, અને એના આધારે સંકીર્ણ સંયોજનના રંગ પણ અલગ અલગ હોય છે. તો આવી જે સમઘટકતા છે એને આપણે બંધનીય સમઘટકતા તરીકે ઓળખીશું. બીજો જે પ્રકાર આવે છે
इचे कोऑर्डिनेशन सम घटकता अथवा सवर्ग सम घटकता। अब कोऑर्डिनेशन सम घटक नी अंदर शू होय तो के ई जे संकीर्ण संयोजन आप्यु होय इमा धन आयन तरीके पण संकीर्ण आयन होय ऋण आयन तरीके पण संकीर्ण आयन होय टूंकमां बे सवर्ग वर्तुळ होय धन आयन तरीके पण संकीर्ण धन आयन होय ऋण आयन ई पण संकीर्ण ऋण आयन होय एटले बे सवर्ग वर्तुळ होय। कोऑर्डिनेशन संयोजन में धन आयन अने ऋण आयन एम बन्ने जो संकीर्ण आयन तरीके होय तो कोऑर्डिनेशन वर्तुळनी अंदर एमार बन्ने भागना लिगेंड नी अदला बदली थाय। आजे समघटकता छे क्यारे जोवा मळे खास याद राखजो, कोऑर्डिनेशन समघटकतानी अंदर धन आयन अने ऋण आयन तरीके संकीर्ण आयन ज होय एटले बे सवर्ग वर्तुळ होय अने ई कोऑर्डिनेशन वर्तुळनी अंदर बे भाग में रहेला लिगेंडनी हेरफेर थाय एटले एक बाजु धन आयन संकीर्ण होय एना लिगेंडनी अदला बदली ऋण आयन जे संकीर्ण होय एना लिगेंडनी साथे थाय अने एना लीधे जे समघटकता जोवा मळे एने कोऑर्डिनेशन समघटकता कहेवाय। कोऑर्डिनेशन समघटकता में धन आयन अने ऋण आयन बे संकीर्ण आयन होय अने कोऑर्डिनेशन वर्तुळ में रहेला लिगेंडनी हेरफेर थई अने जे समघटको बने एने कोऑर्डिनेशन समघटकता कहेवाय। दाखला तरीके एक संकीर्ण धन आयन छे અને સંકીર્ણ ઋણ આયના છે, તો આ સંકીર્ણ ધન આયન ને આ સંકીર્ણ ઋણ આયન એમાં રહેલા લિગેનની અદલા બદલી થાય, પણ લિગેનની અદલા બદલી થાય એટલે એવા સંજોગોની અંદર સંક્રાંતિ ધાતુ આયનનો ઓક્સિડેશન નંબર બદલાવો જોઈએ નહીં। આમાં સંક્રાંતિ ધાતુ કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર +3 છે તો એ +3 રહેવો જ જોઈએ। ક્રોમિયમનો ઓક્સિડેશન આ સવર્ગ વર્તુળની અંદર +3 છે તો એ પણ +3 રહેવો જ જોઈએ, એ બદલાવું ના જોઈએ। એટલે લિગેનની અદલા બદલી કરીએ એટલે આ NH3 અહીં આવતો રહે, આ CN અહીં આવતો રહે, પણ જો CN અહીંયા આવે તો CN6 થઈ જાય। હવે CN6 થઈ જાય એટલે અહીંયા +3 રાખો તો કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર +9 થઈ જાય। એટલે લિગેનની અદલા બદલી કરવાના બદલે આપણે સંક્રાંતિ ધાતુ આયનની અદલા બદલી કરી નાખીએ એટલે આપણે જે કહેવા માંગીએ છીએ એ મિનિંગ થઈ જાય। દાખલા તરીકે અહીંયા કોબાલ્ટની જગ્યાએ હું ક્રોમિયમ લખી દઉં અને એની સાથે અહીંયા NH3 મૂકી દઉં એટલે લિગેનની બદલી થઈ ગઈ કે ભાઈ અહીંયા ક્રોમિયમ સાથે CN હતો, અહીંયા ક્રોમિયમ સાથે NH3 આવી જાય, તો પછી તમારે વીજભાર બદલવાની જરૂર નહીં પડે। એટલે ક્રોમિયમનો ઓક્સિડેશન આ +3 જ રહેશે અને એ જ રીતે અહીંયા CO એની સાથે NH3 હતો એના બદલે CN6 મૂકી દો, અહીંયા -3 મૂકી દો એટલે કોબાલ્ટનો ઓક્સિડેશન આ પણ +3 જળવાઈ રહેશે। તો આ બેને એકબીજાના કોઓર્ડિનેશન સમઘટકો કહેવાય। કોઓર્ડિનેશન સમઘટકતામાં શું હોય તો કે સંકીર્ણ ધન આયન અને સંકીર્ણ ઋણ આયન હોય અને એની અંદર રહેલા લિગેન્ડની હેરફેર થાય સવર્ગ વર્તુળમાં રહેલા, એટલે આ લિગેન્ડ અહીં આવતો રહે, આ લિગેન્ડ અહીં આવતો રહે, પણ લિગેન્ડની અદલા બદલી કરો એટલે વીજભાર ચેન્જ કરવો પડે, તો એના કરતાં સંક્રાંતિ ધાતુની અદલા બદલી કરી નાખીએ આપણે કે ભાઈ કોબાલ્ટને આ લખી દઈએ, ક્રોમિયમને આ લખી દઈએ, એટલે આ બેને એકબીજાના કોઓર્ડિનેશન સમઘટકો કહેવાય। કારણ કે કોઓર્ડિનેશન સમઘટકતાની અંદર સંક્રાંતિ ધાતુ આયનનો ઓક્સિડેશન નંબર બદલાવો જોઈએ નહીં। બીજું ઉદાહરણ, દાખલા તરીકે CuNH3 CuNH3 4 +2 એક સંકીર્ણ ધન આયન છે અને PTCl4
माइनस टू, तो लिगेंड नी अदला बदली थाय एटले आनो लिगेंड छे अहींया आवतो रहे, आनो लिगेंड अहींया आवे, पण संक्रांति धातु ना ऑक्सीडेशन आंखमां फेर ना पड़वो जोईए, एटले एवुं न थाय एटला माटे आपणे संक्रांति धातु नी ज अदला बदली करी नाखीए। तो अहींया हुं सीयु नी जग्याए पीटी मूकी दऊं, अहींया एनएच थ्री फोर, अहींया प्लस टू, एटले प्लेटिनम नो ऑक्सीडेशन नंबर प्लस टू ज रहे जे आमां छे। અને એ જ રીતે અહીંયા પ્લેટિનમની જગ્યાએ હું સીયુ મૂકી દઉં, ક્લોરિનની જગ્યાએ એનએચ થ્રી મૂકી દઉં, અને ઉપર હું પ્લસ ટુ લખી નાખું, એટલે કોપરનો ઓક્સિડેશન નંબર પણ ના બદલાય, સોરી પીટીની સાથે એનએચ થ્રી આવશે, સીયુની સાથે સીએલ આવશે, અહીંયા સીએલ ફોર, તો જ કોપરનો ઓક્સિડેશન આક્રિયો એ પ્લસ ટુ થશે, ક્લોરિનનો માઇનસ એક માઇનસ ચાર સામેની બાજુ જાય એટલે પ્લસ ચાર માઇનસ બે, કોપરનો પ્લસ બે, આમાં પણ કોપરનો પ્લસ બે, કારણ કે આ તો એક દંતીય તટસ્થ લિગેન્ડ છે, આમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આઠ પ્લસ ટુ, આમાં પણ પ્લેટિનમનો પ્લસ ટુ, કારણ કે આ તો એક દંતીય તટસ્થ લિગેન્ડ છે, તો આ બેને એકબીજાના કોઓર્ડિનેશન સમઘટક કહેવાય। બીજું, આ પ્રકારની સમઘટકતા જ્યારે ધાતુ આયન બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓની અંદર હોય ત્યારે પણ જોવા મળે। કોઓર્ડિનેશન સમઘટકતા જ્યારે સંક્રાંતિ સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાની અંદર હોય તો એવા સંજોગોની અંદર પણ આપણને આવી કોઓર્ડિનેશન સમઘટકતા જોવા મળે। દાખલા તરીકે આમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આઠ ટુ છે, જેની સાથે ચાર એકદંતીય લિગેન્ડ તટસ્થ એમાઇન જોડાયેલા છે, કે જેમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આંક બે છે, એટલે એક સવર્ગ વર્તુળાથી બીજું પીટીસીએલ સિક્સ જેમાં આનો ઓક્સિડેશન આંક ચાર છે, તો હવે સવર્ગ વર્તુળમાં રહેલા લિગેન્ડની અદલા બદલી થાય, પણ એ લિગેન્ડની અદલા બદલી એવી રીતે થાય કે જેમાં સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન નંબર બદલાવો જોઈએ નહીં। તો આનું ઉદાહરણ આપવું હોય તો આ પ્લેટિનમ છે અહીંયા આવતો રહે, એટલે પ્લેટિનમનો ઓક્સિડેશન આંક E2 છે, હવે E2 ઓક્સિડેશન આંક નંબર જળવાઈ રહેવો જોઈએ, તો અહીંયા જે છ ક્લોરિન છે એમાંથી બે ક્લોરિન અહીંયા આવે, એટલે અહીંયા ચાર ક્લોરિન રહે, અહીંયા જે ક્લોરિન છે એ ચાર ક્લોરિન, એટલે બે ક્લોરિન અહીંયા આવતા રહેશે, તો છ માંથી બે ક્લોરિન થઈ ગયા। અને એ જ રીતે આ પ્લેટિનમની સાથે એમોનિયાના ચાર લિગેન્ડ તો હતા જ એનએચ થ્રીના, અને એની સાથે બે લિગેન્ડ સીએલ ટુના આવે ક્લોરિનના, કે જેમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આંક છ થશે। તો આ બેને પણ એકબીજાના કોઓર્ડિનેશન સમઘટકો કહેવાય। આ સિવાય એક વિશિષ્ટ પ્રકારની કોઓર્ડિનેશન સમઘટકતા પણ જોવા મળે છે, અને વિશિષ્ટ પ્રકારની કોઓર્ડિનેશન સમઘટકતાને આપણે સ્થાન સમઘટકતા તરીકે ઓળખીએ છીએ। તો વિશિષ્ટ પ્રકારની કોઓર્ડિનેશન સમઘટકતા તો વિશિષ્ટ પ્રકારની કોઓર્ડિનેશન સમઘટકતાને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ, પણ શરત એ છે કે ભાઈ આ વિશિષ્ટ પ્રકારની કોઓર્ડિનેશન સમઘટકતા રહી એ આપણને ચક્રીય સંયોજનોમાં જોવા મળે। દાખલા તરીકે સંક્રાંતિ ધાતુ સીઓ છે, એની સાથે આ પ્રકારે લિગેન્ડ જોડાયેલા છે, આની સાથે એનએચ થ્રીના ચાર લિગેન્ડ છે, આની સાથે એનએચ થ્રીના ત્રણ લિગેન્ડ છે, બે લિગેન્ડ છે અને બે સીએલના લિગેન્ડ ક્લોરિનના લિગેન્ડ છે, આવું એક સંકીર્ણ છે જેના ઉપર પ્લસ ટુ ચાર્જ છે,
तो आना अनुसंधाने मारे एनी अंदर आवी कोऑर्डिनेशन सम घटकता दर्शावी होय तो लिगेंड नी अदला बदली करवानी के भाई अहीं थी एक क्लोरीन नो लिगेंड ना आवतो रहे और अहीं थी एक NH3 नो लिगेंड अहीं आवतो रहे એટલે આમાંથી મને આવી એક બીજો સમઘટક જોવા મળે. અહીંયા બે લિગેન્ડ હતા, ક્લોરિન નો એક લિગેન્ડ અહીંયા આવશે એટલે NH3 ના ત્રણ લિગેન્ડ રહેશે અને એક ક્લોરિન. આની સાથે બે NH3 હતા, ક્લોરિન એક અહીંયા જશે એટલે એક NH3 અહીંયા આવશે એટલે અહીંયા NH3 ના ત્રણ લિગેન્ડ અને એક ક્લોરિન નો લિગેન્ડ. તો આ બે સમઘટકો જે વિશિષ્ટ પ્રકારની કોઓર્ડિનેશન સમઘટકતા દર્શાવે છે. તો પહેલી સમઘટકતા એ છે બંધનીય સમઘટકતા, બીજી છે કોઓર્ડિનેશન અથવા સવર્ગ સમઘટકતા. ત્યાર પછી ત્રીજો જે પ્રકાર આવશે ઈ છે બંધનીય સમઘટકતા. સોરી, બંધનીય ક્યાં, આયનીય સમઘટકતા. પહેલી બંધનીય સમઘટકતા, બીજી છે કોઓર્ડિનેશન સમઘટકતા અને હવે જે આવે છે ઈ છે આયનીય સમઘટકતા. હવે આયનીય સમઘટકતામાં શું હોય? તો કે સંકીર્ણ સંયોજન જે આપેલું હોય એ સંકીર્ણ સંયોજનોનું વજનથી પ્રમાણ હરખું હોય, બેનું વજન સરખું, એના ઘટકોનું પ્રમાણથી બંધારણ એ પણ સરખું. ફેર માત્ર એટલો કે એને દ્રાવણની અંદર એ સંકીર્ણ સંયોજનો આપણને જુદા જુદા આયનો આપે. એવા બે સંકીર્ણ સંયોજનો કે જેમનું વજનથી પ્રમાણ હરખું, બંધારણથી પ્રમાણ હરખું, પણ એનું જ્યારે આપણે દ્રાવણ બનાવીએ ત્યારે દ્રાવણમાં આયનીકરણથી છૂટા પડતા આયનો અલગ અલગ હોય તો એમને એકબીજાના આયનીય સમઘટકો કહેવાય અને ઘટનાને આયનીય સમઘટકતા કહેવાય. દાખલા તરીકે યાદ રહેશે વ્યાખ્યા આયનીય સમઘટકતાની, જે સંયોજનોનું વજનથી અને બંધારણથી પ્રમાણ સરખું હોય પણ દ્રાવણમાં એ જે આયનો આપે આપણને એ આયનો અલગ અલગ હોય તો એમને એકબીજાના આયનીય સમઘટકો કહેવાય. દાખલા તરીકે આવું ઉદાહરણ લઈએ, NO3 અને CL. બીજું એક ઉદાહરણ લઈએ આ કે ભાઈ CO NH3 5 CL અને NO3. તો બેનું વજનથી પ્રમાણ હરખું છે, સવર્ગાંક પણ બેનો સરખો છે, બેનું બંધારણ પ્રમાણથી બંધારણ પણ સરખું છે. ખાલી ફેર માત્ર એટલો કે જ્યારે તમે આનું દ્રાવણ બનાવો ત્યારે એમાં આયનીકરણથી આ પ્લસ વાળો આયન છૂટો પડે એટલે ઋણ આયન CL માઇનસ આમાં છૂટો પડે. જ્યારે આની અંદર ઋણ આયન NO3 માઇનસ બને અને સંકીર્ણ ધન આયન આ બને. તો આમાં એના દ્રાવણની અંદર CL માઇનસ આયન છૂટો પડે, જ્યારે આના દ્રાવણની અંદરથી NO3 માઇનસ નામનો આયન છૂટો પડે. ટૂંકમાં બેનું વજનથી પ્રમાણ સરખું છે, બંધારણથી પ્રમાણ પણ સરખું છે, પણ દ્રાવણમાં એના આયનો અલગ અલગ હોય. તો આ પ્રકારની જે સમઘટકતા છે એના આયનીય સમઘટકતા કહેવાય. બીજું એક ઉદાહરણ જોઈએ, PT NH3 4 Cl2 Br2. અને બીજું એનું બીજું ઉદાહરણ PT NH3 4 Br2 અને Cl2. તો આમાં આયનીકરણથી બે Br માઇનસ આયન છૂટા પડે જ્યારે આના ઉપર +2 ચાર્જ આવે.
જ્યારે આની અંદરથી બે સીએલ માઇનસ આયન છૂટા પડે, જ્યારે આની ઉપર પ્લસ ટુ ચાર્જ આવે, તો આવી જે સમઘટકતા છે એ સમઘટકતાને આપણે આયનીય સમઘટકતા તરીકે ઓળખીશું. ટૂંકમાં એના દ્રાવણની અંદર આયનો અલગ અલગ હોય તો આ પ્રકારની જે સમઘટકતા છે અને આપણે આયનીય સમઘટકતાના નામથી ઓળખીશું. ફરી એક વખત વ્યાખ્યા, જે સંયોજનોનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું હોય પણ એ એના દ્રાવણમાં જુદા જુદા આયનો આપે તો એને આયનીય સમઘટકો કહેવાય. અને ચોથી અને છેલ્લી સમઘટકતા એ છે જલયોજન સમઘટકતા. હવે જલયોજન સમઘટકતા એટલે શું? તો કે જલયોજન સમઘટકતા એ આયનીય સમઘટકતાનો જ એક પ્રકાર છે. જલયોજન સમઘટકતા એ આયનીય સમઘટકતાનો જ એક પ્રકાર છે. એમાં આયનીકરણથી જુદા જુદા આયનો છૂટા પડે. દાખલા તરીકે મારે આના સંકીર્ણ સંયોજનની વાત કરવી છે, CrCl3 ઇન્ટુ 6H2O. આના જુદા જુદા ત્રણ એક પ્રકારના સંકીર્ણ સંયોજનો અથવા ત્રણ સમઘટકો બને. પહેલો સમઘટક જેને આપણે આ પ્રમાણે દર્શાવીએ કે CrH2O6Cl3. બીજો સમઘટક જેને આપણે આ પ્રકારે દર્શાવીએ કે CrH2O5 × Cl × Cl2 × H2O. અને ત્રીજો એક સમઘટક CrH2O4 Cl2 × Cl × 2H2O. આ સંકીર્ણ સંયોજનમાં સવર્ગાંક 6 છે. આમાં 6 એકદંતીય લિગેન્ડ એક્વા જોડાયેલા છે. આમાં 5 એકદંતીય લિગેન્ડ એક્વા અને 1 ક્લોરિન છે. ટૂંકમાં આ CrCl3 × C6H2O ના જ ત્રણ સમઘટકો છે. હવે આમાં ફેર શું? તો કે જ્યારે આનું આયનીકરણ થાય ત્યારે આયનીકરણથી 3 Cl માઇનસ આયન છૂટા પડે. જ્યારે સંકીર્ણ ઉપર પ્લસ 3 ચાર્જ આવે, આનું આયનીકરણ થાય ત્યારે એમાંથી 2 Cl માઇનસ આયન છૂટા પડે. સંકીર્ણ ઉપર પ્લસ 2 ચાર્જ આવે. ક્રોમિયમનો જે ઓક્સિડેશન નંબર છે એ બદલાવો ના જોઈએ. આમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 3 જ છે. આની અંદર પણ ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 3, પણ સંકીર્ણમાં સવર્ગ વર્તુળમાં એક ક્લોરિન છે, માઇનસ 1 સામેની બાજુ જાય એટલે પ્લસ 3 થઈ જાય. તો આમાં ધન આયન આ બને જ્યારે 2 Cl માઇનસ આયનનો છૂટા પડે, જ્યારે આની અંદર 1 Cl માઇનસ આયન છૂટો પડે. જ્યારે સંકીર્ણ ઉપર પ્લસ 1 ચાર્જ આવે, કારણ કે 2 ક્લોરિનનો માઇનસ 2 સામેની બાજુ જાય એટલે પ્લસ 2 અને પ્લસ 1 પ્લસ 3, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક પ્લસ 3 એ ચેન્જ ના થવો જોઈએ. હવે આ સંકીર્ણને H2SO4 ઉપર રાખી આપણે, એટલે આમાં પાણીના જે 6 અણુ છે એ સવર્ગ વર્તુળની અંદર જોડાયેલા છે, એટલે પાણીનો અણુ એ આયનીકરણથી આમાં છૂટો પડશે નહીં. હા, આની અંદર રહેલા 3 Cl માઇનસ આયનો છૂટા પડશે અને 3 Cl માઇનસ આયનો 3 એજી પ્લસ સાથે અવક્ષેપણમાં ભાગ લે. આની અંદર પાણીના 5 અણુઓ સવર્ગ વર્તુળમાં છે, પણ એક પાણીનો અણુ સવર્ગ વર્તુળની બહાર છે, એટલે આને જો હું H2SO4 ઉપર રાખું એટલે આમાંથી પાણીનો એક અણુ છૂટો પડે, અથવા આ સંકીર્ણ રહ્યું એ પાણીનો એક અણુ ગુમાવે. અને એમાં રહેલા 2 ક્લોરિન 2 એજી પ્લસ સાથે અવક્ષેપણમાં ભાગ લે, કારણ કે આમાં આયનીકરણથી 2 Cl માઇનસ આયનો છૂટા પડે, આમાં આયનીકરણથી 3 Cl માઇનસ આયનો છૂટા પડે. જ્યારે એ જ રીતે આમાં આયનીકરણથી 1 Cl માઇનસ આયન છૂટો પડે એટલે 1 Ag પ્લસ સાથે અવક્ષેપણમાં ભાગ લે.
ટૂંકમાં લિગેન્ડ બદલાય એટલે સંકીર્ણ સંયોજનના રંગ પણ બદલાઈ જાય. માની લો કે પહેલું સંકીર્ણ સંયોજન છે તો એ સંકીર્ણ સંયોજન એ જાંબલી રંગનું હોય છે, કારણ કે એની અંદર છ એ છ એક્વા લિગેન્ડ છે. જ્યારે આની અંદર પાંચ એક્વા અને એક ક્લોરિન છે એટલે આનો રંગ રાખોડી લીલો હોય છે. જ્યારે છેલ્લું જે સંકીર્ણ એનું સમઘટક જોવા મળે જેનો રંગ લીલો હોય છે. ટૂંકમાં લિગેન્ડ બદલાય એટલે સંકીર્ણ સંયોજનના રંગ બદલાય. અને એની ચર્ચા આપણે આગળ સંકીર્ણ સંયોજનોના રંગ વિશેની ચર્ચા કરીશું એ વખતે કરીશું. તો જલયોજન સમઘટકતા એ એક પ્રકારની આયનીય સમઘટકતાનો જ એક પ્રકાર છે. ટૂંકમાં આમાં તમને બે પ્રકારની સમઘટકતા ભેગી જોવા મળે. એક આયનીય સમઘટકતા તો ખરી જ, બીજી જલયોજન એટલે પાણીના અણુ સાથે જોડાવાની જે ક્ષમતા છે. આમાં પાણીના છ અણુ સવર્ગ વર્તુળથી જોડાયેલા છે, આમાં પાણીના પાંચ અણુ છે, આની અંદર ચાર અણુ છે. તો જ્યારે જ્યારે લિગેન્ડ બદલાય એટલે સંકીર્ણ સંયોજનના રંગ બદલાય તો આ પ્રકારની જે સમઘટકતા છે એને આપણે જલયોજન સમઘટકતા કહીશું. યાદ રાખજો Cr Cl3 × 6 H2O એના આવા ત્રણ સમઘટકો. પહેલો સમઘટક Cr H2O 6 Cl3 એનું આયનીકરણ કરો એટલે ત્રણ Cl માઇનસ આયનો છૂટા પડે, જે ત્રણ Ag પ્લસ સાથે અવક્ષેપણમાં ભાગ લે. H2SO4 ઉપર રાખો એટલે પાણીનો એક પણ અણુ ગુમાવે નહીં, કારણ કે પાણીના છ એ છ અણુ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. જ્યારે આમાં પાણીનો એક અણુ આયનીય બંધથી જોડાયેલો છે એટલે H2SO4 ઉપર રાખીએ એટલે પાણીનો એક અણુ ગુમાવે, આ પાણીના બે અણુ ગુમાવે. આમાં આયનીકરણથી બે Cl માઇનસ આયનો છૂટા પડે, જે બે Ag પ્લસ સાથે અવક્ષેપણમાં ભાગ લે. જ્યારે આમાં એક Cl માઇનસ આયન છૂટો પડે, જે એક Ag પ્લસ સાથે અવક્ષેપણમાં ભાગ લે. પહેલાનો રંગ છે જાંબલી, બીજાનો રાખોડી લીલો, ત્રીજાનો રંગ છે લીલો. તો આ પ્રકારે બંધારણીય સમઘટકતાના જુદા જુદા ચાર પ્રકારની ચર્ચા અહીંયા પૂરી થાય છે. દરેકને એના ઉદાહરણો સાથે તમારે યાદ રાખવાની થાય છે. તો અહીંયા સમઘટકતા નામનો ટોપિક પૂરો થાય છે. હવેના વિડીયોની અંદર આપણે સંકીર્ણ સંયોજનોની અંદર જોવા મળતા સંકરણની વાત કરીશું. નમસ્કાર.